તો મિત્રો, અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમ અને હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ પ્રમાણે વાવાઝોડાની સ્થિતિ અને ટ્રેક કઈ દિશા તરફ જઈ રહ્યો છે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને અરબી સમુદ્રના મધ્ય પૂર્વ ભાગમાં યુએસી બની ચૂક્યું છે. તમે જોઈ શકો છો 850 એચપીએથી લઈ અને 700 એચપીએ 500 એચપીએના ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું નિર્માણ મધ્ય પૂર્વ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહ્યું છે. તમે અત્યારે ગોળ રાઉન્ડ દેખાઈ રહ્યો છે તે વિસ્તારમાં યુએસી જોઈ શકો છો. આજનો જ લેટેસ્ટ પિક્ચર છે. તમે અત્યારે યુએસીનું નિર્માણ થઈ ચૂક્યું છે અને જેફએસ મોડેલની જે લેટેસ્ટ અપડેટ આવી છે તે પણ તમે જોઈ શકો છો. મધ્ય પૂર્વ અરબી સમુદ્રના ભાગોમાં યુએસી બની તે થોડું પૂર્વ દિશા તરફ આગળ વધે અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ આગળ વધે છે અને ગુજરાતના કાંઠા નજીક આવી અને વળાંક લે છે. તો આ સૌથી બેસ્ટ પોઝિશન ગણાય અને આને કારણે ચોમાસાને પણ એક બુસ્ટઅપ મળી શકે છે અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદનો લાભ મળે અને ત્યારબાદ તે ઈરાન તરફ જઈ રહ્યું છે. તો આ સૌથી બેસ્ટ કન્ડિશન ગણાય. જ્યારે ECMWF ની અપડેટ જોવો તો ખાસ કરીને યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્રના ભાગોમાં બની અને તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડા સ્વરૂપે સિસ્ટમ જેમ જેમ ક્રમશઃ આગળ વધે તે મજબૂત બનતી જાય છે અને વાવાઝોડા સ્વરૂપે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ આગળ વધી રહી છે. તો UCMWF પ્રમાણે પણ સિસ્ટમ ગુજરાત નજીક તો આવી જ રહી છે અને બંને પરિસ્થિતિ પ્રમાણે ECMWF અને જેફએસ મોડેલની અપડેટ અત્યારે એક પ્રકારે સારી બાબત ગણી શકાય, કારણ કે સૌરાષ્ટ્રમાં સીધું એન્ટર નથી થતું પરંતુ કાંઠા નજીક રહી શકે છે અને આના પરિણામે ઘણા વિસ્તારોને વાવણીલાયક વરસાદનો લાભ પણ મળી શકે છે.